કોરોનાની રસી લીધા બાદ વધુ બે સફાઈ કર્મચારીઓને આડઅસર થતા નરહરી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 9ના સફાઈ કર્મચારીએ હેલ્થ સેન્ટર ખાતે કોરોનાની વિરોધી રસી લીધા બાદ ગણતરીના કલાકોમાં શંકાસ્પદ મોત થયું હતું, ત્યારે આજે વધુ વોર્ડ નંબર 2ના કર્મચારીઓએ રસીની આડઅસર થઈ હતી, જેના કારણે આ બંને સફાઈ કર્મચારીઓને વડોદરાના નરહરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કર્મચારીઓએ વડોદરા મહાનગર સેવા સદન સામે આક્ષેપ કર્યા હતા કે સફાઈ કર્મચારીઓને જબરજસ્તી કોરોનાની રસી લગાવવામાં આવી રહી છે. સફાઈ કર્મીઓ કોરોનાની રસી લેવા ના પાડતા કર્મચારીઓને ધાકધમકી આપી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તેવો આક્ષેપ સફાઈ કર્મચારીઓએ કર્યો હતો. આજે બે જણને તબિયત લથડી છે. ગઈકાલે વેક્સિન લીધા પછી વોર્ડ નંબર 9માંથી સફાઈ સેવક છે ગણપતભાઈ કાનજીભાઈ અને શું નામ રાકેશ રમાકાંત સોલંકી, એ બે જણની તબિયત લથડી ગઈ છે, તો એમને અહીં નરહરી હોસ્પિટલમાં એડમિટ કરેલા છે. તંત્ર તો એવું કહે છે કે અમે નથી કીધું કે એમના જબરજસ્તી કોઈને નથી કર્યું, પણ તંત્ર ખોટું છે. કર્મચારી અમારે તો સાચા છે. કર્મચારી અમને એવું કીધું કે આ રસી નહીં લો તો તમને એક મહિના માટે બેસાડી દેવામાં આવશે, તમારો પગાર કપાઈ જવામાં આવશે, ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવશે, ઉપરથી અમારો ઓર્ડર છે એવું કે. એમને ગઈકાલે નોર્મલ તાવ આવ્યા પછી આજે વધારે થઈ ગયું છે. એમને ચક્કર આવવા છે અને તાવને એમને એ થઈ જાય, ગભરામણને એવું છે. બે જણ છે નરહરી હોસ્પિટલમાં. ગઈકાલે તો એક જણ ઓફ થઈ ગયો છે આ રસી લીધા પછી, એ બી વોર્ડ નંબર 9નો જ છે. આ ત્રીજો કેસ છે. હા, આ બંને બી નંબર વોર્ડના જ છે અને ગઈકાલે જે એક છોકરો ઓફ થઈ ગયો એ બી 9 નંબર વોર્ડનો જ છે.